नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे अगाउ जोयुं के ज्यारे कंकालनी अंदर स्नायुओ अस्थिओ हता, सांधा हता, के जेना लीधे आपणा शरीरनुं टूंकमां मानव कंकाल छे एनुं हलनचलन शक्य बनतुं हतुं। પણ એવું જરૂરી છે કે હાડકાને સ્નાયુઓ આવેલા હોય તો અને તો જ આપણે હલનચલન કરી શકીએ, એ માનવની વાત હતી। પરંતુ પ્રાણીઓની અંદર એવું જરૂરી નથી કે એની અંદર હાડકા હોય, સ્નાયુઓ હોય તો જ એ હલનચલન કરી શકે। લાસ્ટ ટાઈમ આપણે સ્નાયુઓનું સંકોચન અને શિથિલન પણ જોઈ લીધું। સંકોચન એટલે દબાવ અને શિથિલન એટલે ખુલ્લું થઈ જાય, ટૂંકમાં ઉપસી જાય, જે આપણે સ્નાયુની અંદર જોયેલું હતું કે હાથના જે સ્નાયુઓ છે એને આપણે દબાવીએ છીએ, ટૂંકમાં સંકોચન આપીએ છીએ તો એનું શિથિલન થાય છે ને બહારની તરફ ઉપસી આવે છે, કે જેને આપણે સ્નાયુઓ કહીએ છીએ। એટલે એક સ્નાયુનું સંકોચન થાય તો બીજા સ્નાયુઓનું શું થાય? શિથિલન। એકનું શિથિલન થાય તો બીજાનું શું થાય? સંકોચન। એટલે એકનું શિથિલન થઈ જાય તો બીજા સ્નાયુનું શું થાય? સંકોચન, કે જેના લીધે આપણો શરીરનું જે તે અંગ છે એનું હલનચલન થઈ શકે છે ને શક્ય છે કે આપણે હાડકાઓ છે ગતિ પ્રદાન કરે છે। આપણે અગાઉના વિડીયોની અંદર જોયું કે અસ્થિઓને ગતિ પ્રદાન કરતી વખતે સ્નાયુઓ છે ને સંયુક્ત રીતે કાર્ય કરે છે। સંયુક્ત રીતે કાર્ય કરે છે એટલે કે એકનું શિથિલન થાય છે તો બીજાનું શું થાય છે? સંકોચન થાય છે। શિથિલન એટલે એક બહારની તરફ આવે છે તો બીજું છે એ અંદરની તરફ છે, જે મતલબ કે એનું સંકોચન થાય છે અને ત્યારે જ આપણું અસ્થિ એટલે કે હાડકું છે ગતિ પ્રદાન કરી શકે છે। ટૂંકમાં બે સ્નાયુઓ છે સંયુક્ત રીતે કાર્ય કરવા જોઈએ તો અને તો જ આપણું અસ્થિ મતલબ કે હાડકું છે એને ગતિ પ્રદાન થાય અને આપણું શરીરનું જે તે અંગ છે એનું હલનચલન શક્ય બને છે। ત્યાર પછીનું છે અળસિયું, અર્થવર્મ, ગેટ ઓફ એનિમલ્સ, પ્રાણીઓની ચાલ। બગીચામાં જમીન ઉપર ચાલતા કોઈ અળસિયાનું અવલોકન કરો। અળસિયું બધાએ જોયેલું છે, તેને પકડીને એક બ્લોટિંગ અથવા તો ફિલ્ટર પેપર ઉપર મૂકવાનું છે, તેની ગતિનું નિરીક્ષણ કરવાનું છે। તેના પછી અળસિયાને કાચની પટ્ટી, ટાઇલ્સ અથવા તો કોઈ ચીકણી સપાટી ઉપર મૂકવાનું છે તથા તેની ગતિનું નિરીક્ષણ કરો। હવે અળસિયાને પકડીને એકવાર બ્લોટિંગ પેપર અથવા તો ફિલ્ટર પેપર ઉપર મૂકવાનું અને બીજી વાર કોઈ પણ ટાઇલ્સ લેવાની અથવા તો કાચની પટ્ટી લેવાની છે। શું આ ગતિ પેપર પર કરેલ ગતિ કરતા ભિન્ન છે? ઉપરની બે સપાટીમાંથી કઈ સપાટી ઉપર અળસિયું સરળતાથી ચાલી શકે છે? હવે જો ફિલ્ટર પેપર છે એ કાચની પટ્ટીની સાપેક્ષે કેવું હશે? ફિલ્ટર પેપર છે એ કાચની પટ્ટીની સાપેક્ષે થોડું ખરબચડું હશે અને કાચની પટ્ટી થોડી લીસી હશે, એ પછી ટાઇલ્સ હોય તો ભી બ્લોટિંગ પેપરની સરખામણીમાં એ કેવું હોય? લીસું હોય ને ટાઇલ્સ, અથવા તો કોઈ ચીકણી સપાટી ઉપર મૂકી દઈએ તો બંનેમાંથી એની ગતિ કેમાં વ્યવસ્થિત હશે? કેમાં અળસિયું છે એ સરળતાથી ચાલી શકશે? અળસિયાનું શરીર છે અનેક વલયો એકબીજા સાથે જોડવાથી બને છે। અળસિયાનું જે શરીર છે ને કઈ રીતે બને છે? તો કે અનેક વલયો છે એ એકબીજા સાથે જોડાવાથી બનશે। ટૂંકમાં અનેક પ્રકારના વલયો હોય એકબીજા સાથે જોડાય અને અળસિયાનું આખું શરીર બનેલું છે અને અળસિયાના શરીરમાં હાડકા હોતા નથી। અળસિયાના શરીરની અંદર હાડકા જ ન હોય, એમાં શું આવેલા હોય? સ્નાયુઓ આવેલા હોય છે, જે તેના શરીરને વધવા તથા ઘટવામાં શું કરે છે? મદદ કરે છે। ચાલતા સમયે અળસિયું તેના શરીરના પશ્ચભાગને ભૂમિ સાથે જકડીને રાખે છે। હવે અળસિયાના શરીરની અંદર જોયું કે હાડકા નથી હોતા, માત્ર વલયો આવેલા હોય, તો વલયો આવેલા હોય છે તો એનું કારણ શું છે અને વલયો એને શેના માટે ઉપયોગી છે? તો કે અનેક વલયો જોઈને આ વલયો જોડાવાથી એનું શરીર બનેલું છે, બરાબર, અને શરીરને વધવા ઘટવામાં એટલે કે એને સંકોચાવું જવું હોય તો આખું આમ પેલું ગૂંચળું થઈ જાય પોતે, અને એને જો શરીર લાંબું કરવું હોય તો એને ખોલી પણ શકે છે, કારણ કે સ્નાયુઓ જ છે, હાડકા હોતા નથી, એટલે એના શરીરને વધવામાં તથા ઘટવામાં એ મદદ કરે છે। ચાલતા સમયે અળસિયું છે તેના શરીરના અને ચાલે છે ત્યારે અળસિયું છે તેના શરીરના જે પાછળનો ભાગ હોય ને એને ભૂમિ સાથે શું કરે?
જકડી રાખે અને આગળના ભાગને ફેલાવી દે. પાછળનો ભાગ છે એને કોની સાથે જકડી રાખે? જમીન સાથે. અને એનો જે આગળનો ભાગ છે એને આખો એ ફેલાવી દે છે. તેના પછી તે અગ્રભાગને ભૂમિથી જકડી રાખે છે. અને એના પછી શું છે? તો કે એના પછી તે અગ્રભાગને, મતલબ કે આગળના ભાગને ભૂમિ સાથે જકડી રાખે છે, તથા પશ્ચભાગને ખુલ્લો કરે છે. એના પછી પાછું એમ શું થાય? પછી આગળના ભાગને ભૂમિ સાથે જકડી રાખે ને પાછળના ભાગને ખુલ્લો કરી દે. તેના બાદ શરીરને સંકુચિત કરે છે ને એના પછી એ શરીરને આખું સંકુચિત કરી નાખે, તથા પશ્ચભાગને આગળની તરફ ખેંચે છે અને પાછળનો ભાગ ઉઈને આગળની તરફ ખેંચવાનો પ્રયાસ કરે છે. આનાથી તે કેટલાક અંતર સુધી આગળ વધી શકે છે. આનાથી શું થાય? તો કે એના લીધે કેટલાક અંતર સુધી આગળ વધી શકે. સૌથી પહેલા તો પાછળનો ભાગ છે એને જમીન સાથે જકડી રાખ્યો અને આગળના ભાગને ફેલાવી દીધો. વળી પાછું શું કર્યું? આગળના ભાગને જમીન સાથે જકડી રાખીને પાછળના ભાગને ફેલાવી દે. એ રીતે પોતાના શરીરનું શું કરે છે? સંતુલન કરે છે ને સંકુચિત કરે છે ને સંકુચિત એટલે કે આખું જોડાયેલું રાખે છે, ભેગું રાખે છે. અને એના લીધે એનો જે પશ્વ ભાગ છે, મતલબ કે એનો પાછળનો ભાગ છે, એ આગળની તરફ શું થશે? ખેંચાશે. એના લીધે આખું એના શરીર સંકુચિત થાય. અને સંકુચિત થાય એટલે એનો જે પશ્વ ભાગ છે એ આગળની તરફ ખેંચાય છે. આનાથી તે કેટલાક અંતર સુધી આગળ વધે છે. એનાથી એ કેટલાક અંતર સુધી શું થાય? આગળ વધતું જાય. અળસિયું આ પ્રક્રિયાને વારંવાર પુનરાવર્તિત કરીને માટીમાં આગળ, અને આ જે પ્રક્રિયા છે એનું વારંવાર પુનરાવર્તન થાય અને એ રીતે માટીમાં આગળ ખસે છે. સમજાણું? સૌથી પહેલા તો એ અળસિયું છે પાછળના ભાગને જમીન સાથે જકડી રાખે, આગળના ભાગને પોળો કરે, વળી પાછું આગળના ભાગને ખુલ્લો કરી દે, અને સોરી આગળના ભાગને જમીન સાથે જકડી રાખે અને પાછળના ભાગને ખુલ્લો કરી દે છે. એટલે એ રીતે એના શરીરનું સંકુચિત, આખું શરીરને સંકુચિત કરી રાખે. અને સંકુચિત મતલબ કે એનું બેલેન્સ થઈ જાય, એટલે એનો જે પશ્ચ ભાગ છે, ટૂંકમાં પાછળનો ભાગ છે, એ આગળની તરફ ખેંચાશે. અને આ જે પ્રક્રિયા છે એનું વારંવાર પુનરાવર્તન કરીને પછી માટીમાં એ આગળ ખસતું જાય છે. તેના શરીરમાં ચીકણા પદાર્થ હોય છે જે તેને ચાલવામાં મદદરૂપ થાય છે. એના શરીરની અંદર ઘણા બધા એવા ચીકણા પદાર્થો છે કે જેના લીધે એને ચાલવામાં શું થાય? મદદરૂપ થતી હોય છે. તે તેના શરીરના ભાગોને જમીન સાથે કેવી રીતે ટકાવી રાખે છે? એના શરીરના જે ભાગો છે એને જમીન સાથે કેવી રીતે ટકાવી રાખે છે? તો કે તેના શરીરના નાના નાના અનેક વજ્રકેશ, વજ્રકેશનો અર્થ થાય છે વાડ જેવી રચના આવેલી હોય છે. આ વજ્રકેશ સ્નાયુ સાથે જોડાયેલો હોય છે અને આ વજ્રકેશ માટીમાં તેની પકડને મજબૂત બનાવે છે. કારણ કે અળસિયાની અંદર હાડકા તો આવેલા જ નથી, માત્ર શું આવેલું છે? સ્નાયુઓ. તો એ વજ્રકેશ ટૂંકમાં વાળ જેવી રચના છે, એ કોની સાથે જોડાયેલી છે? સ્નાયુ સાથે જોડાયેલી છે. અને આ વજ્રકોષ છે એ માટીમાં તેની પકડને શું કરશે? મજબૂત. અને આ વજ્રકેશ છે એ સ્નાયુ સાથે જોડાયેલું હશે કે જેના લીધે એ માટીની અંદર એની પકડને મજબૂત બનાવી શકે છે. અળસિયું તેના રસ્તામાં આવવા વાળી માટીને ખાય છે. તેનું શરીર અપાચિત ખોરાકને બહાર કાઢે છે. હવે અળસિયું છે સતત માટીની અંદર રહેલું હોય એટલે એ રસ્તામાં આવવા વાળી જે પણ માટી હોય એને એ ખાઈ જાય છે. અને એનું જે શરીર છે અપાચિત ખોરાક હશે એને શું કરે છે? બહાર કાઢે છે. અળસિયા દ્વારા કરવામાં આવેલ આ કાર્ય માટીને કેવું બનાવે છે? ફળદ્રુપ બનાવે છે. અળસિયા દ્વારા જે પણ આ કાર્ય કરે છે, ઉપર નીચે જાય છે ને, આપણે પેલું કારણ આવતું કે અળસિયા છે એ ખેડૂતના શું છે? મિત્રો. શું કામે? કારણ કે અળસિયું છે એ ઉપરથી નીચે, નીચેથી ઉપર જાય છે, એટલે માટીને પોચી બનાવે અને પ્લસ શું બનાવે? ફળદ્રુપ, કે જેનાથી વનસ્પતિને ફાયદો થાય છે. અળસિયું જે છે એના શરીરમાં આવવા વાળી માટીને ખાઈ જાય, એનું શરીર અપાચિત ખોરાકને બહાર કાઢે. અને અળસિયા દ્વારા કરવામાં આવેલ આ કાર્ય છે એ માટીને ફળદ્રુપ બનાવે છે કે જેનાથી વનસ્પતિને શું થાય? ફાયદો થાય છે. અને એ અળસિયા દ્વારા કરવામાં આવેલ જે તે કાર્ય છે કે જેના દ્વારા જમીન ફળદ્રુપ બને, માટી છે પોચી બને છે, અને આપણે કારણ જોઈએ છે કે અળસિયા ખેડૂતના મિત્રો છે ને, જેનાથી વનસ્પતિને શું થાય? ફાયદો થાય છે. આપણે સૌથી પહેલા અળસિયા વિશે જોઈ લીધું, અર્થ વોર્મ. હવે ગોકળ ગાય સ્નેલ, એના વિશે આપણે સમજીશું.
કે ગોકળ ગાય છે કે એની અંદર પણ હાડકાં કંઈ સ્નાયુઓ બંને આવેલા હોતા નથી, અને જો આવેલા હોય ના આવેલા હોય તો પણ એ પ્રાણીઓ છે એની ચાલ કરી શકે છે, મતલબ કે એવા પ્રાણીઓ પણ હલનચલન કરી શકે છે. એ વાત હતી આપણા માનવ કંકાલની, કે માનવ કંકાલની અંદર તો હાડકાં હોય, અસ્થિઓ હોય, કાસ્થિ હોય, સાંધાઓ આવેલા હતા કે જેના લીધે આપણા શરીરના જે તે અંગ છે બધા હલનચલન કરી શક્યા. પણ જ્યારે પ્રાણીઓની અંદર હાડકાં ન હોય, સ્નાયુઓ ના હોય, તો પણ એ પોતાનું હલનચલન કરી શકે છે.